ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ચાંગદ્રાની નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ. હાલ કોરોનાનો કહેર સમગ્ર ગુજરાતમાં વરસી રહ્યો છે અને ધાંગધ્રામાં પણ કોરોના દર્દીઓ તેમજ મૃત્યુ આંકનો સતત વધતો હોવાથી અને લોકોને ખાસ કરીને તમામ સુવિધાઓ મળે છે પરંતુ ઓક્સિજનની અભાવે લોકોના મોત થતા હોવાની ઘટનાઓ બને છે, જેથી ધાંગધ્રા નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીને મુશ્કેલી પડતી હતી. તેથી માનનીય આઈકે જાડેજા સાહેબની સૂચના અનુસાર તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની સુવિધા આજરોજ ઉપલબ્ધ કરાવેલ છે. પાલિકા પ્રમુખને મૌખિક જાણ કરતા પ્રમુખ શ્રી કલ્પનાબેન રાવલ દ્વારા હાલની આ યોગ્ય અને અતિ આવશ્યક રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક નવી એમ્બ્યુલન્સમાં ઓક્સિજનના 3 બાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે એ વાત પણ ખાસ ઉલ્લેખનીય છે કે નવી કોઈપણ જગ્યાએ એમ્બ્યુલન્સ વસાવવામાં આવે છે તો એ ઓક્સિજનના બાટલા સાથે વસાવવામાં આવે, જેથી કરીને દર્દીને નજીકની હોસ્પિટલ પહોંચવામાં કોઈ તકલીફ ના પડે. આ અંગે શહેરના વેપારી અગ્રણી અનિલભાઈ તથા શિવમ ફર્નિચરવાળા મહેશભાઈએ જણાવેલ કે પાલિકા તંત્ર દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરી સારું કાર્ય કરવામાં આવેલ છે અને પ્રજાએ પણ આ કાર્યની પ્રશંસા કરી હતી. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.